સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. સદીમાં મિલ્ક પ્રોડક્ટ પર પુરવઠા વિભાગના દરોડા, 2000 લીટર શંકાસ્પદ દૂધનો જથ્થો જપ્ત. ડીસા પાલિકામાં કમિટીઓના ચેરમેનોએ ચાર્જ સંભાળ્યો, ભાજપના મોટાભાગના સભ્યો ગેરહાજર રહેતા તરેહ તરેહની ચર્ચા. નાસ્તરીના બ્રિજ પર એસટી બસ અને છકડા વચ્ચે જોરદાર અકસ્માત, છકડામાં ભરેલા ખિલાસરીના સળિયા બસમાં ઘૂસ્યા. થરાદના કાસવી ગામના રાવ પરિવારે દીકરીના લગ્નમાં 5 ગાયનું કર્યું કન્યાદાન. સાસરિયા પક્ષે ગૌદાનને આવકારી કાસવી ગૌશાળામાં 1.25 લાખનું કર્યું દાન. હવે જોઈએ સમાચાર વિગતવાર. જિલ્લા મથક પાલનપુરમાં આબુ હાઈવે પર આવેલ સદીમા મિલ્ક પ્રોડક્ટ પર પુરવઠા વિભાગે દરોડા પાડતા શંકાસ્પદ દૂધનો જથ્થો ઝડપાયો હતો. ફૂડ વિભાગ દ્વારા દૂધના સેમ્પલની તપાસ કરતા દૂધ અખાધ હોવાનું જાણવા મળ્યું હતું. છેલ્લા ઘણા વર્ષોથી પાલનપુર આબુ હાઈવે પર સદીમા મિલ્ક પ્રોડક્ટની મિની ડેરી ચાલે છે, જ્યાંથી દૂધનો જથ્થો ટેન્કર દ્વારા જુદા જુદા વિસ્તારમાં સપ્લાય થાય છે. જોકે આજે ઘણા સમય પછી જિલ્લાના પુરવઠા વિભાગને બાતમી મળતા આજે સદીમા મિલ્ક પ્રોડક્ટ પર દરોડા પાડ્યા હતા. ટેન્કરના દૂધનો પીછો કરી ઝડપી લીધા બાદ ફૂડ વિભાગને જાણ કરવામાં આવી હતી. ફૂડ વિભાગે દૂધના સેમ્પલ લઈ તપાસ કરતા દૂધ અખાદ્ય હોવાનું જાણવા મળ્યું હતું. પુરવઠા વિભાગની ટીમે અંદાજિત 2000 લીટર શંકાસ્પદ દૂધનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. જ્યાંથી દૂધની સપ્લાય થાય છે ત્યાં સદીમા મિલ્ક પ્રોડક્ટમાં પુરવઠા વિભાગે તપાસ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે વધુ તપાસ માટે દૂધના અલગ અલગ સેમ્પલ લઈ બનાસ ડેરી ખાતે તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના બાબરમાં આવેલ બેડા 3 રસ્તા નજીક હાઈવે રોડ ઉપરથી ટાટા ટ્રક ગાડીમાં કોલસાની આડશમાં ભારતીય વલાવટનો વિદેશી દારૂ એલસીબી પોલીસે ઝડપી પાડ્યો છે. એલસીબી પોલીસ બાબર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળેલ કે મીઠા ગામ તરફથી ટ્રકમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને રાધનપુર તરફ જવાની છે. જેના આધારે બાબર રાધનપુર 3 રસ્તા નજીક હાઈવે રોડ ઉપર નાકાબંધી કરી જેમાં ગેરકાયદેસર અને વગર પાસ પરમિટના ભારતીય બનાવટના વિદેશી બિયર બોટલ નંગ 1157 જેની કિંમત 1,38,000 તેમજ ટ્રકની કિંમત ₹10 લાખ તથા લિગ્નાઇટ કોલસો આશરે 20 ટન જેની કિંમત ₹60,000ની સહિત કુલ કિંમત ₹11,90,000ના મુદ્દામાલ સાથે ગાડીના ચાલક તથા ગાડી માલિક સુનિલ બાબુલાલ રાજસ્થાન વિરુદ્ધમાં ગુનો નોંધી ભાભર પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ મુજબની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ધાંધ્રા તાલુકાના આલવાડા ગામથી બાપલા ગામ તરફ જતા માર્ગથી સ્થાનિક ગ્રામજનો અને વાહન ચાલકો તોબા પોકારી ઉઠ્યા છે. ડામર રસ્તા પર ઠેર ઠેર ગાબડા પડી જતા નાના મોટા અકસ્માત થઈ રહ્યા છે. આલવાડા ગ્રામજનો અને બાપલા ગ્રામજનો મુખ્યમંત્રીના આગમનની રાહ જોઈ રહ્યા છે, કારણ કે
માર્ગ મકાન વિભાગ મુખ્યમંત્રીનું આગમન થવાનું હોય તો એ માર્ગને રાતોરાત નવીનીકરણ કરતા હોય છે. જો કે આલવાડા ગ્રામજનોની રજૂઆત વર્ષોથી થતી આવી હોવા છતાં આલવાડા ગામથી બાપલા સુધીના માર્ગ પર પડેલા ખાડા પૂરવાનો સમય કચેરી પાસે નથી, જેના કારણે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે. બાપલા ગામ તરફ જતો માર્ગ રાજસ્થાન રાજ્યને જોડે છે, જેના કારણે વાહનોની અવર જવર વધુ રહે છે. સાથે ભારે વાહનો પણ મોટા પ્રમાણમાં પસાર થાય છે. રસ્તો સાંકડો અને બિસ્માર હોવાના કારણે અકસ્માતો થઈ રહ્યા છે. સ્થાનિક ગ્રામજનો આલવાડાથી બાપલા માર્ગના સમારકામની માંગણી કરી રહ્યા છે. હવે આ રોડની રજૂઆત અમે વારંવાર સરકારશ્રીને કરી છે, મીડિયામાં પણ આપ્યું છે અને લેખિતમાં પણ આગળ ઘણીવાર આપેલું છે, છતાં પણ આ રોડની કોઈ હજી સુધી કામગીરી શરૂ થઈ નથી. આગળ પૂછીએ તો કે આનું ટેન્ડર મંજૂર થઈ ગયું છે, બીજી વાર પૂછીએ તો કે રદ થઈ ગયું છે, એટલે આનો હા કે ના જવાબ ચાલુ છે. હજી સુધી આ રસ્તો ક્લિયર થતો નથી ને અવારનવાર અકસ્માતો સર્જાય છે ને ઘણા લોકોને જાનની અને સાધનની હાનિ અહીંયા થઈ છે. કયો રસ્તો કે શું માંગણી? આ ખિંમતથી બાપલા રોડ, અમારી માંગણી કે ત્વરિત ધોરણે આ માર્ગનું નવીનીકરણ કામ ચાલુ થાય. શું નામ તમારું? ભરતભાઈ માળી. હા જી સાહેબ, હવે નાના વાહનોને આ અવારનવાર એક્સિડન્ટ થાય છે. કાલે પરમ દિવસે પણ એક્સિડન્ટ થયો, બે માણસોને હાનિકારક થયો. આ રોડનો કહેતો તોડીને ફેંકે મારો, યાત્રા વ્યવસ્થિત રોડ થાય એવી અમારી માગણી છે. ક્યોથી ક્યો જોડતો રસ્તો કહેવાય? આ ખિંમતથી બાપલા જોડતો રસ્તો છે. હાઈવે કેટલા વાહનો કેટલા ચાલતા? રાજસ્થાનથી જોડતો રસ્તો છે અને વાહનો અવારનવાર વધારે અવારનવાર થાય છે. એમાં શું માગણી તમારી? અમારા રોડનો સાહેબ કહેતો તોડફોડ કરી નાખો ને નવો રોડ બનાવવાની અમારી ખાસ માગણી છે સાહેબ, વારંવાર એક્સિડન્ટો થવાથી. તાજેતરમાં ગત શનિવારના રોજ બે મોટરસાઇકલ સામસામે ટકરાતા અકસ્માત સર્જાયો હતો. ભવિષ્યમાં કોઈ મોટી જાનહાનિ ન થાય તેની પહેલા માર્ગના સમારકામની માંગ ઉઠી છે. ધાનેરા તાલુકામાં ડામર રસ્તાના સમારકામ અને રસ્તાની બંને બાજુ બિનજરૂરી જાડી દૂર કરવાની રજૂઆતો વધી રહી છે. આલવાડા ગામથી બાપલા ગામ તરફ જતા માર્ગ પર થોડા થોડા અંતરે રસ્તો તૂટી ગયો છે. ખાસ કરીને ચોમાસા ઋતુમાં પાણી ભરાઈ જાય છે, જેથી કરીને માર્ગ મકાન વિભાગ આખે આખો માર્ગ તોડી નાખે કે પછી જ્યાં ખાડા છે તેનું સમારકામ કરે તેવી માંગ વાહન ચાલકો કરી રહ્યા છે. આ રોડને મેં આગળ પણ રજૂઆત કરેલી છે. ગામને લગભગ 100-150 જણાની સાઇન લઈ અને એની રજૂઆત મેં પણ કલેક્ટર ઓફિસે કરેલી છે, DRL રોડ મકાન વિભાગમાં કરેલી છે અને હું આલવાડા ડેપ્યુટી સરપંચ મારા લેટર પેન પર પણ મેં એમને રજૂઆત કરેલી છે. એનો રજૂઆત કર્યા પછી કે આ ટેન્ડર અમારું મંજૂર થયેલું છે, એના પછી અમે ગયા એટલે કે આ ટેન્ડર રદ થઈ ગયું છે, બરાબર. અને આ રોડ ઉપર વારંવાર અકસ્માત અને એક્સિડન્ટ બહુ થાય છે, બરાબર. અને આ રોડનો હજી લગભગ 10 વર્ષ થયે અને રોડનું કોઈ સોલ્યુશન હજી સુધી આવ્યું નથી. આલવાડા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચે ગ્રામજનોની સહી સાથે જિલ્લા કલેક્ટર સુધી રજૂઆત કરી છે. જો કે લોકહિતમાં સરકારી તંત્ર ઢીલી નીતિ રાખતા પ્રજા મુશ્કેલી વેઠવા પર મજબૂર બની છે. પાલનપુર માર્કેટયાર્ડમાં ગઈકાલે લાગેલી ભીષણ આગને કાબૂમાં લેતા તંત્રના નાકે દમ આવી ગયો હતો. જો કે આગમાં 8 દુકાનો બળીને રાખ થઈ જતા અંદાજે ₹15 કરોડનું નુકસાન થયું હોવાનો દાવો વેપારીઓ કરી રહ્યા છે. પાલનપુર માર્કેટયાર્ડમાં ગઈકાલે સવારમાં અચાનક આગ લાગી હતી. માર્કેટયાર્ડના ઈ બ્લોકમાં શોર્ટ સર્કિટને પગલે આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આગે વિકરાળ રૂપ ધારણ કરતા દુકાનમાં રહેલ ખાલી બારદણ, રાયડો, રાજગરો, એરંડા, જીરું સહિતનો પાક બળીને રાખ થઈ ગયો હતો. જો કે આગમાં એક વેપારીની ₹5 લાખની રોકડ રકમ અને ₹30 લાખના બારદણ બળીને ખાક થઈ ગયા હતા. હું પાલનપુર નવાગંજ બજારમાં જય માતાજી ટ્રેડિંગ કંપની નામનું બારદાનની પેઢી ચલાવું છું, જેમાં મારે કાલે સવારમાં વેપારના ₹5 લાખ આવેલા હતા, જે તિજોરીમાં મૂકેલા હતા અને 9:30 વાગે આગ લાગેલી હતી. તેના કારણે મારે ₹5 લાખ રોકડ તથા મારે 31 લાખ રૂપિયાનો ઓછામાં ઓછો બારદાન બળી ગયેલ છે. જો કે માર્કેટયાર્ડની ભીષણ આગમાં 8 દુકાનોનો સરસામાન બળીને રાખ થઈ જતા વેપારીઓને અંદાજે ₹15 કરોડનું નુકસાન થયું હોવાનો દાવો કરતા વેપારીઓએ સરકાર સહાય આપે તેવી માંગ કરી હતી. કાલે પાલનપુર ગંજ બજારમાં આગ લાગી તો આઠ દુકાનો તો બળીને ખાક થઈ ગઈ. એમાં ₹00 લાખનો માલ, આ ભાઈના ₹5 લાખ તો કેશ હતી અને શોર્ટ સર્કિટથી લાગી છે. એપીએમસીને નુકસાન છે. કોઈ પણ નાના માણસો છે સરકારમાંથી સહાય મળે તો એ માટે થોડી રિક્વેસ્ટ છે એમ સરકારશ્રીને, કારણ કે નાના માણસોને ખૂબ થયું છે. માલમાં એરંડા બળી ગયા, રાયડો બળી ગયો, ગવાર છે અને બારદાન વધુ પ્રમાણમાં તો બારદાન છે જે નવા
વેટા જે એપીએમસીમાં રાયડાની સિઝન છે, રાયડો ભરવા માટે છે, કોઈ રાજગરો ભરવા માટે છે, જે જેને બારદાન જોઈએ એ બી બળી ગયા છે. પણ એક તમને પરચાની વાત કરું કે ભયંકર આગ લાગી જેની 10-10 કિલોમીટર સુધી દેખાતી, પણ રામચંદ્રજીની ધજા અખંડ ધજા છે, એને કંઈ પણ થયું નથી, એ બી એક પરચો છે. એટલે ભગવાનને બી એમ અમારી રિક્વેસ્ટ છે, એપીએમસી વેપારી મંડળ, યાર્ડ મંડળ, મજૂર મિત્રો નહીં બી કે ભાઈઓને, કોઈ નાના માણસોને થોડો સરકારમાંથી સપોર્ટ થાય એ નર્મ વિનંતી છે. નુકસાન અંદાજે મકાન સાથે ઓછામાં ઓછા 15-1 કરોડ રૂપિયાનું. જો કે માર્કેટયાર્ડમાં લાગેલી આગની જ્વાળાઓમાં વેપારીઓને ભારે નુકસાન, વચ્ચે દુકાનો પાસે આવેલા ઝાડ પર બાંધેલી શ્રી રામની ધજાને સહેજ પણ આંચ ન આવતા લોકોએ તેને શ્રદ્ધાની અનુભૂતિ ગણાવી હતી. ભીલડી રેલવે સ્ટેશન તરફ જતા રસ્તા પરથી પસાર થતા મુસાફરોને તકલીફ પડતી હોવાના કારણે દુકાનદારોએ પોતાના પાકા ઓટલાઓ સ્વૈચ્છિક જેસીબીની મદદથી દૂર કર્યા હતા. ડીસા તાલુકાના ભીલડીમાં રેલવે સ્ટેશન તરફ જતા રસ્તા ઉપર દુકાનદારો દ્વારા પાકા ઓટલાઓ તથા શેડ બનાવી રસ્તો સાંકડો કરી દેવામાં આવ્યો હતો, જેના કારણે રેલવે સ્ટેશન તરફ જતા વાહનોને દુકાનદારોને ટ્રાફિક સમસ્યા રહેતી હતી. ઉપરાંત અમૃત ભારત યોજના હેઠળ ભીલડી રેલવે સ્ટેશન અને આધુનિકરણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે ગ્રામ પંચાયત દ્વારા રસ્તા ઉપરના દબાણદારોને દબાણ દૂર કરવાની નોટિસ ફટકારી હતી, જેથી આ રસ્તા પરના દબાણદાર વેપારીઓએ નવી ભીલડીના ગ્રામ પંચાયતના સરપંચ સાથે કમિટી બનાવી રસ્તા પરના દબાણ દૂર કરવા માટેની સ્વેચ્છાએ કામગીરી હાથ ધરી હતી, જેમાં શરૂઆતમાં દુકાનો આગળ બનાવેલા શેડ દૂર કર્યા હતા, ત્યારે ફરી એકવાર દુકાન આગળ બનાવેલા પાકા ઓટલાઓ જેસીબીની મદદથી સ્વેચ્છાએ દૂર કરવાની કામગીરી કરવામાં આવી છે. રસ્તા ઉપર ઊભેલો મોટો લીમડો અને પીપળાના ઝાડને પણ દૂર કરી રસ્તો પહોળો કરવાની કામગીરી કરવામાં આવતા ભીલડી નગરજનો સહિત વેપારીઓ પણ કામગીરીને આવકારી છે. ભીલડી નાળાથી રેલવે સ્ટેશન જતો રસ્તો પણ દબાણો દૂર થતાં ટ્રાફિકની સમસ્યા હલ થશે અને વેપારીઓને પણ ધંધા રોજગારમાં વૃદ્ધિ થશે તેઓ આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે. ડીસામાં ફરી એક વખત હવાબાલમાં પલટો આવ્યો છે ત્યારે ખેડૂતો ચિંતામાં છે. ડીસામાં હાલમાં બટાકા કાઢવાની સિઝન ચાલી રહી છે અને હજુ પણ 50%થી વધુ બટાકા ખેતરોમાં પડ્યા છે. જો વરસાદ થાય તો ખેડૂતોને ખૂબ જ નુકસાન થાય તેમ છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા તારીખ 21 અને 22 ફેબ્રુઆરીના રોજ હવામાન પલટાશે તેવી આગાહી કરવામાં આવી હતી, જ્યારે હવામાન અંગેની આગાહી કરનાર અંબાલાલે પણ આ દિવસોમાં બનાસકાંઠા સહિત જિલ્લાઓમાં વરસાદ થઈ શકે તેવી આગાહી કરી હતી, જે મુજબ ડીસામાં હવામાનમાં આજથી જ પલટો આવવાનું શરૂ થઈ ગયું છે, જેના કારણે સૌથી મોટી ચિંતા ખેડૂતોને સતાવી રહી છે. ડીસામાં હાલમાં બટાકા કાઢવાની સિઝન ચાલી રહી છે, હજુ પણ ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં 50%થી વધુ ખેડૂતોનો માલ ખેતરોમાં પડેલો છે, ત્યારે આવી સ્થિતિમાં જો માવઠું થાય તો મોટાભાગના બટાકા પલળી જવાની તેમજ મોટા પ્રમાણમાં બગાડ થવાની પૂરેપૂરી શક્યતા છે, જેથી ખેડૂતોને હાથમાં આવેલો કોળિયો છીનવાઈ જાય તેવું લાગી રહ્યું છે. હાલમાં હવામાન પલટાતા ખેડૂતોએ બટાકાનો માલ ભેગો કરી કોલ્ડ સ્ટોરેજમાં અથવા સલામત સ્થળે ખસેડવા કવાયત કરી રહ્યા છે. દાતાના હડાદ ગામના યુવક સાથે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય આચરાયું હોવાનો ગુનો નોંધાયો છે, જે ઘટનાને લઈને સુલેહ શાંતિનો ભંગ ન થાય તે માટે પોલીસે અફવા ફેલાવનારાઓ સામે પગલાં ભરવાની ચીમકી ઉચ્ચારી છે. હડાદમાં સૃષ્ટિ વિરુદ્ધના ગુનામાં પોલીસની નિષ્ક્રિયતા સહિત રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કે હનુમાનજીના કોસ્ચ્યુમ સાથે સાંકળી અફવા ફેલાવનારાઓને બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાએ ચેતવણી આપી છે. આ બનાવમાં પોલીસે સત્વરે ફરિયાદ લીધી છે. આ ઘટનામાં કોઈ ધાર્મિક બાબતો સંકળાયેલી ન હોવાનો દાવો કરતા પોલીસ વડાએ આ ઘટનામાં મીડિયા કે સોશિયલ મીડિયામાં ખોટી અફવા ફેલાવનાર તત્વો સામે કડક પગલાં ભરવાની ચેતવણી આપી હતી. હડાદ પોલીસ સ્ટેશનની અંદર એક FIR લેવામાં આવી છે કે જેમાં IPC 377 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. IPC 377 એટલે કે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની એક FIR આજે પોલીસે લીધેલી છે. હું આની અંદર આપ સર્વને મીડિયાના માધ્યમથી કહેવા માંગીશ કે કેટલાક ટીખળખોરો અને કેટલાક સોશિયલ મીડિયામાં ટ્વિટર ઉપર ટ્વીટ કરીને એવી માહિતી પ્રસારિત કરી રહ્યા છે કે આ બાબતમાં પોલીસે પહેલાં અરજી લીધી અને ત્યારબાદ જે છે એ પોલીસે FIR લીધી. આ વસ્તુ તદ્દન ખોટી છે. હું આપ લોકોને જણાવવા માગું છું કે આજ દિન સુધી
પોલીસે આવી કોઈ પણ અરજી મળેલી નથી કે પોલીસે સ્વીકારી નથી. પોલીસે આની ડાયરેક્ટ એફઆઈઆર લીધી છે. તેનાથી બી આગળ વધીને પોલીસે આની અંદર પ્રોએક્ટિવ રોલ ભજવ્યો છે. પોલીસે સામેથી વિક્ટિમ જે છે તેના પિતાનો કોન્ટેક કર્યો છે, તેના પિતાને સવારથી સમજાવી અને ખૂબ એમને પ્રોત્સાહિત કરી અને પોલીસે આજે બપોર સુધીમાં એફઆઈઆર લીધી છે. આ પોલીસની પ્રોએક્ટિવ કામગીરી છે. ન ગણ્યા સમયમાં જ પોલીસે આ તમામ આરોપીઓને પકડી બી લીધા છે અને હજી પોલીસ આની અંદર જે છે એ ખૂબ ઊંડાણપૂર્વક કાર્યવાહી કરી અને બીજા કોઈ પણ આરોપી હશે એ કોઈ પણ ધર્મના હોય, કોઈ પણ જાતિના હોય, એ તમામે તમામની વિરુદ્ધ રેકોર્ડ સમયની અંદર ચાર્જશીટ કરશે જેથી કરીને તમામ આરોપીઓને કડકમાં કડક સજા મળે. આ સિવાય હું આપ લોકોના માધ્યમથી જણાવવા માંગીશ કે કેટલાક ટીખળખોરો આની અંદર એવું બી ખોટી મિસઇન્ફોર્મેશન ફેલાવી રહ્યા છે કે જે વિક્ટિમ છે તેણે કોઈ ડ્રામાની અંદર કે કોઈ જગ્યાએ બજરંગબલી ભગવાનનો કોશ્યુમ પહેર્યો હતો જેથી કરી અને તેની સાથે આવું કૃત્ય થયું છે. આ વાત બી બિલકુલ જૂઠી છે, બિલકુલ ખોટી છે. અમે ખુદે ફરેદીના પિતાનો અને ફરેદીનો કોન્ટેક કરેલો છે. આવી કોઈ ઘટના, આવી કોઈ ઘટના ધ્યાન ઉપર આવેલી નથી. આ સિવાય કેટલાક લોકો એને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની સાથે બી જોડી રહ્યા છે. અમે લોકોએ તેમાં બી તપાસ કરી છે, ખૂબ ઊંડાણપૂર્વક જવાબ લીધા છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને, બજરંગબળીના કોશ્યુમને, અરજીને, આ બધી વસ્તુઓ તદ્દન જ ઉપજાવી કાઢેલી ઘટના છે. ઘણા લોકો જે છે એ આની અંદર વિડીયો શેર કરી રહ્યા છે કે જેની અંદર જે છે લોકોની રેલી નીકળી રહી છે. એ વાત સાચી છે કે લોકોની રેલી નીકળી છે, પરંતુ એ જે રેલી છે એ એટલા માટે છે કે આ હિન્દુ અને મુસ્લિમ વચ્ચેનું હોય, પરંતુ આ કોઈ કાસ્ટ વચ્ચેનું નથી. તમામે તમામ ધર્મના લોકો, તમામે તમામ સંપ્રદાયના લોકો એક છે અને કહેવા માગે છે કે આવા લોકો કે જે આવું ખરાબ કૃત્ય કરે છે એને કડકમાં કડક સજા મળે એના માટેનું છે. પરંતુ આને અલગ રીતે જો કોઈ પણ વ્યક્તિ મીડિયા ઉપર, સોશિયલ મીડિયા ઉપર, ઇલેક્ટ્રોનિક્સ મીડિયા કે પ્રિન્ટ મીડિયા ઉપર ખોટી ઇન્ફોર્મેશન કેને ફેલાવશે તો અમે પોલીસ એના ઉપર પણ કાર્યવાહી કરીશું. જો એની પાસે કોઈ સબૂત હોય તો પ્લીઝ એ અમને આપે. જો અમારા કોઈ પોલીસે એની અંદર તાત્કાલિક એફઆઈઆર દાખલ ના કરેલી હોય અને અરજી લીધેલી હોય એવું એ પ્રસ્થાપિત કરશે તો અમે અમારા પોલીસ ઉપર બી કડકમાં કડક શિક્ષાત્મક પગલાં ભરીશું. પરંતુ મારી આપ સર્વને અપીલ છે કે આપ લોકો જે છે આમાં મિસઇન્ફોર્મેશન કોઈ ના ફેલાવશે. હવે સમય થયો છે વિરામનો, વિરામ બાદ જોઈશું. ડીસા પાલિકામાં કમિટીઓના ચેરમેનોએ ચાર્જ સંભાળ્યો. ભાજપના મોટાભાગના સભ્યો ગેરહાજર રહેતા તરેહ તરેહની ચર્ચા. નાસ્તરીના બ્રિજ પર એસટી બસ અને છકડા વચ્ચે જોરદાર અકસ્માત. છકડામાં ભરેલા ખિલાસરીના સળિયા બસમાં ઘૂસ્યા. થરાદના કાસવી ગામના રાવ પરિવારે દીકરીના લગ્નમાં 5 ગાયનું કર્યું કન્યાદાન. સાસરિયા પક્ષે ગૌદાનને આવકારી કાસવી ગૌશાળામાં 1,25,000 કર્યું દાન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું
શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઈટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફૂલી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે ડોક્ટર રમેશભાઈ વાર્ડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99-250-91-438, 99-250-91-439. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ડીસા નગરપાલિકામાં વિવિધ કમિટીઓની રચના થયા બાદ આજે કમિટીઓના ચેરમેનોએ પોતાના ચાર્જ સંભાળ્યા હતા. જો કે ભાજપ શાસિત ડીસા નગરપાલિકામાં ચાર્જ ગ્રહણ વખતે મોટાભાગના ભાજપના સભ્યો ગેરહાજર રહેતા રાજકીય વર્તુળોમાં તરે તરેની ચર્ચા થઈ રહી છે. ડીસા નગરપાલિકામાં બીજા ટર્મ માટે વિવિધ કમિટીઓની તાજેતરમાં બોર્ડમાં રચના કરવામાં આવી હતી, જેમાં ચાર જેટલી મુખ્ય કમિટીઓના ચેરમેનો આજે પાલિકામાં વિધિવત પોતાનો ચાર્જ ગ્રહણ કર્યો હતો. આ વખતે પાલિકામાં કમિટીઓની રચના ઘણા વિલંબ બાદ થઈ હતી, તેમજ ભાજપના બે જૂથો હોવાથી કમિટીઓની રચનામાં પણ ઘણા સભ્યોની નારાજગી જોવા મળી હતી, જેમાં અગાઉ કારોબારી સમિતિના ચેરમેન તરીકે ગોવિંદ માખીજાની વરણી કરાયા બાદ તેઓ ચાર્જ સંભાળે તે પહેલાં જ તાજેતરના બોર્ડમાં તેમની પાસેથી કારોબારી સમિતિનો ચાર્જ લઈ લેવાયો હતો. આ ઉપરાંત કેટલાક અપક્ષ સદસ્યોને સમિતિ આપવામાં આવી હતી, પરંતુ ભાજપ સમર્પિત સદસ્યોને સમિતિ ન મળતા તેઓમાં પણ નારાજગી જોવા મળી હતી. આ તમામ વિવાદો વચ્ચે આજે પાલિકાના કારોબારી ચેરમેન રવિભાઈ ઠક્કર, સ્વચ્છતા સમિતિના ચેરમેન મંજુલાબેન કિરણભાઈ રાવળ, ટાઉન પ્લાનિંગ સમિતિના ચેરમેન ચેતનભાઈ ત્રિવેદી, બાંધકામ સમિતિના ચેરમેન ઉષાબેન ભદ્રેશભાઈ મેવાડાએ ભાજપના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં પોતાનો ચાર્જ સંભાળ્યો હતો. જો કે બાકીની સમિતિઓના ચેરમેનોએ પોતાનો ચાર્જ સંભાળ્યો ન હતો. આ ઉપરાંત આજે સમિતિઓના ચેરમેનોના ચાર્જ ગ્રહણ વખતે ભાજપના મોટાભાગના સભ્યો ગેરહાજર રહ્યા હતા, જેથી પાલિકામાં ફરીથી જૂથવાદ ચરમ સપાટીએ પહોંચ્યું હોય તેવું લાગી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં જિલ્લા કક્ષાએ ખેલ મહાકુંભ 2 વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં પાલમપુરની વિદ્યા મંદિરમાં જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધા યોજાઈ હતી, જેમાં 1500 સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાં 2 બહેનોએ કરાટે સ્પર્ધા જીતી હતી. બનાસકાંઠા જિલ્લા કક્ષાની ખેલ મહાકુંભ 2.0 સ્પર્ધા યોજાઈ હતી, જેમાં બનાસકાંઠા જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી 1500 સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાં વજનના આધારે 250 સ્પર્ધકોએ અલગથી જીત્યા હતા, જેમાં ફલક અલ્કેશદાન ગઢવીએ ગોલ્ડ મેડલ અને ઉન્નતિ અલ્કેશદાન ગઢવીએ સિલ્વર મેડલ જીત્યો હતો. આમ બંને બહેનોએ સરકાર દ્વારા 5000 અને 3000 રૂપિયાનું રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું. આ બંને બહેનો બનાસકાંઠા પોલીસમાં ફરજ બજાવતા પોલીસકર્મી અલ્કેશદાન ગઢવીની પુત્રીઓ છે, જેમાં વિવિધ વજન કેટેગરીમાં વિજેતા કરાટે ઉમેદવારો એપ્રિલ મહિનામાં રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે. ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા આગામી 11 માર્ચથી શરૂ થવા જઈ રહી છે, ત્યારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન કેમ્પ યોજવામાં આવ્યો હતો. પરીક્ષાને લઈ કોઈ પણ જાતનો સ્ટ્રેસ ન રાખવા અને પોતાની પૂર્વ તૈયારીઓ સાથે પરીક્ષા આપવા જણાવ્યું હતું. એટલું જ નહીં, મોટાભાગના વિદ્યાર્થીઓને હવે બોર્ડની પરીક્ષા સ્થાનિક સ્થળે જ યોજવાની હોય, કોઈએ પણ માનસિક ત્રાસ અનુભવવું જોઈએ નહીં. પરીક્ષાના સમયે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવે છે ત્યારે તેમના વાલીઓને પણ જાણે પરીક્ષા આવતી હોય તેમ પરીક્ષા કેન્દ્ર સુધી પોતાના બાળક સાથે જ જતા હોય છે, ત્યારે તેવા વાલીઓને પણ સાથે ન લાવવા વિદ્યાર્થીઓને જણાવ્યું હતું. ગત વર્ષે સારો દેખાવ કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, જ્યારે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને તેમને અભ્યાસ કરાવનાર આચાર્ય સહિત તમામ શિક્ષકગણનું સાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા અને બાળકોએ પણ પોતાનો મંતવ્ય રજૂ કર્યા હતા. કહ્યું હતું કે વિદ્યાર્થીઓને પરીક્ષામાં જેટલું આવડે તેટલાથી લખવાની શરૂઆત કરવી જોઈએ, રહી ગયેલા પ્રશ્નોનો જવાબ આપમેળે મળી જશે. આજે અમારી શાળા શ્રી અંબાજી ગ્રામ પંચાયત ઉચ્ચતર માધ્યમિક શાળામાં
ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને પરીક્ષા કેમ્પ આપી એનો માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વાલી મંડળ અને સંસ્થાના ઉપક્રમે. તો આજે અમે વિદ્યાર્થીઓને એવું માર્ગદર્શન આપ્યું કે ધોરણ 10 અને 12ની પરીક્ષામાં કોઈપણ પ્રકારનું તમારું માનસિક તાણ ન હોવું જોઈએ. આ સરકાર તરફથી એવી પરીક્ષાનું આયોજન થયું છે કે જેમાં બાળકને કોઈ સ્ટ્રેસ રહેતો જ નથી. અમે પણ બાળકોને એવું જ કહ્યું કે તમને જે ક્વેશ્ચન પેપર આવે એમાં જે સહેલા લાગતા પ્રશ્નો તમે લખી જ દેવાના, ભલે પછી સેક્શન ગમે તે હોય. તો એ બાળકનું શું રહે કે ધીમે ધીમે જેમ જેમ ક્વેશ્ચન લખશે એનો આત્મવિશ્વાસ બુસ્ટ થશે અને બાળક જે અઘરા પ્રશ્નો પણ એ સરળતાથી આપી શકશે. બીજું, સરકારશ્રી તરફથી હવે સ્થાનિક લેવલે પણ બોર્ડના સેન્ટરો આપી દીધા છે એટલે બાળકોને બીજા કોઈ ગામમાં જવાનો પ્રશ્ન લગભગ ઊભો થતો નથી. એટલે બાળકને પોતાના જ હોમ ગ્રાઉન્ડમાં પરીક્ષા આપે તો બાળક પોતે મુક્ત રીતે પરીક્ષા આપી શકે, માનસિક તણાવ વગર પરીક્ષા આપી શકે એવું એક માહોલનું આયોજન છે. બીજું, અમે એક એવું બાળકોને કહ્યું કે જ્યારે પરીક્ષા આપવા આવો ત્યારે તમારા વાલીને નહીં લાવવાના. વાલી આવવાથી શું થાય છે કે બાળક પણ ટેન્શનમાં આવે છે અને વાલી પણ થોડો સ્ટ્રેસમાં રહે છે. અહીંયા મુક્ત મને પરીક્ષા આપવા આવે, ખૂબ આનંદથી પરીક્ષા આપે અને ખૂબ સફળ થાય એવી અમે બાળકોને ટિપ્સ આપી છે અને બાળક ખૂબ સરળથી એમને સાંભળ્યા છે અને બાળકોના જ્યારે એમના અમે અમારા પ્રત્યુત્તર આવ્યા એ પણ અમને બહુ પોઝિટિવ મળ્યા છે. એટલે બાળકો ખૂબ સારી રીતે પરીક્ષા આપે એવું એક અમે આયોજન કર્યું છે. શાળામાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને પરીક્ષા અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં શિક્ષકો અને તેમજ તજજ્ઞોએ કીધું હતું કે પરીક્ષા આવે તે વખત ગભરાવું નહીં અને પરીક્ષા સમયે કોઈ પણ પ્રકારનું ટેન્શન કરવો નહીં અને પરીક્ષાની પૂર્વ તૈયારી સારી રીતે કરવી જોઈએ. તેમજ એમ પણ કીધું હતું કે આપણે પરીક્ષા કેન્દ્ર ઉપર આપણે આપણા વાલીને લઈને જઈએ છીએ તો એ વાલીઓને આપણે બને ત્યાં સુધી ન લઈને જવા જોઈએ અને આપણે પરીક્ષા બીજા બાળકોને કહેવા માંગીશ કે કોઈ પણ પ્રકારની ટેન્શન ન કરવી, ગભરામટમાં ના આવવું અને પરીક્ષાની સરસ રીતે તૈયારી કરવી. થરાદ માર્કેટયાર્ડમાં સરહદી વિસ્તારના 5થી વધુ તાલુકાના લોકો માલ લઈને આવતા હોય છે, જેમાં ભાવ પણ સારા મળતા હોય છે, જેમાં થરાદ એપીએમસીમાં સોમવારે ઐતિહાસિક ભાવ જીરાનો નોંધાયો હતો. થરાદ એપીએમસી બનાસકાંઠાની સૌથી મોટી બજાર છે. અત્યાર સુધીમાં નવા જીરાની આવક નોંધાઈ ન હતી, પરંતુ થરાદ એપીએમસીમાં નવા જીરાની આવકને જોતા તેની ચમક વધુ તેજ બને તે હેતુથી માર્કેટયાર્ડના તમામ વેપારીઓ દ્વારા જાહેર હરાજી બોલાવવામાં આવી હતી. થરાદ માર્કેટયાર્ડમાં નવા જીરાની આવક નોંધાતા થરાદ માર્કેટયાર્ડમાં નવા જીરાના શ્રી ગણેશ થતા વેપારીઓએ 2 દિવસ અગાઉ ભારે તેજીના એધાણ વચ્ચે નવા જીરાની આવકના કારણે વેપારીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. નવા જીરાના મુહૂર્તમાં ખેડૂતને 20 કિલોનો ભાવ 8,100 આપવામાં આવતા ખેડૂત ખુશખુશાલ જોવા મળ્યો હતો. અત્યાર સુધીના સૌથી ઊંચા ભાવ રહ્યા હતા, જ્યારે રેગ્યુલર હાલમાં 4,000 આજુબાજુ આસપાસ જીરાના ભાવ 2 દિવસ પહેલાં એપીએમસીમાં બોલાયો હતો તેવું ભાણજીભાઈ પટેલે જણાવ્યું હતું. નવા જીરાની આવક શરૂ થતાં ભાવોમાં આગ ઝરતી તેજીથી વેપારીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. આગામી 1 માસ બાદ જીરાની આવકો જોર પકડશે. થરાદ ગંજ બજારમાં જીરાની દૈનિક 6-7 હજાર બોરીની આવક હોય છે, જેમાં માર્કેટયાર્ડના તમામ વેપારીઓ હાજર રહ્યા હતા, જેમાં પ્રમુખ ભાણજીભાઈ પટેલ, રવજીભાઈ પટેલ, જીતસિંહભાઈ પટેલ સહિત તમામ વેપારીઓ હાજર રહ્યા હતા. ખેડૂતો બહુ ખુશ છે, જીને સારો છે ને આવશે ખૂબ, એ માટે ખેડૂતો વેપારી બધા ખુશ જ છે. કેટલા ભાવ મળ્યા છે? હે, કેટલા ભાવ મળ્યા છે નવા જીરાના? નવા જીરાના 8100 રૂપિયા 20 કિલોના એક મણના. હોમગાર્ડ જવાનની સરાહદીય કામગીરી નજર આવી છે. થરાદમાં રાત્રિ દરમિયાન હોમગાર્ડ જવાનોની જાગૃતતાથી બાઇક ચોરને બાઇક સાથે પકડી લેવામાં આવ્યો છે. થરાદ હનુમાન ગોળાઈના હોમગાર્ડના નાઇટ પોઈન્ટમાં એક ઇસમ શાક માર્કેટમાં લપાતો છુપાતો હોઈ હોમગાર્ડ જવાનોને શંકા જતા હોમગાર્ડ જવાનોએ ટીમ બનાવીને આ ઇસમને પકડી પાડ્યો હતો અને તેની પાસે સ્પ્લેન્ડર બાઇક જે પટેલના દવાખાના પાસેથી ચોરી કરીને બીડીસી બેંક પાસે બીજી ચોરી કરવાના ઈરાદે આવેલ હોઈ તેની પૂછપરછ કરતા તે રાધાનેસડા ગામનો વતની અને તેનું નામ સામાભાઈ તેજાભાઈ ઠાકોર હોવાનું જણાવેલ તેને સ્પોટ સાથે થરાદ પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યો હતો.
વિસરાજીકથી પસાર થતી બલાસરીદા બ્રિજ પર એસટી બસ અને છકડો રિક્ષા વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં 5 લોકો લઈ જવા પહોંચી છે, જેમાં 2 ઇજાગ્રસ્તો ગંભીર હોવાથી વધુ સારવાર માટે પાલનપુર ખસેડવામાં આવ્યા છે. બનાસકાંઠા જિલ્લાના ડીસામાં એસટી બસ અને છકડો રિક્ષા વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો છે. ધાનેરાથી અમદાવાદ જવા ઉપડેલી બસ બનાસ નદીના પુલ નજીકથી પસાર થઈ રહી હતી. તે દરમિયાન પાછળથી ખિલાસરી ભરીને આવી રહેલી છકડો રિક્ષાએ રોંગ સાઈડમાં ઓવરટેક કરવાનો પ્રયાસ કરતા આ અકસ્માત સર્જાયો છે. સૌથી મહત્વની વાત એ છે કે અકસ્માત સર્જાતા છકડો રિક્ષામાં ભરેલા ખિલાસરીના સરિયા બસમાં ઘૂસી ગયા હતા અને બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરોને સરિયાને લઈ ગંભીર ઇજાઓ પહોંચી છે. આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થનારમાં થરાદ તાલુકાના ડેડુઆ ગામના 27 વર્ષીય સોમાભાઈ માળી અને તેમના પત્ની મીરાબેન માળી, પટનાના 29 વર્ષીય સોનુકુમાર યાદવ, અમદાવાદના 42 વર્ષીય હેમતકુમારી પરમાર અને ધાનેરાના કમલાબેન મોદીને ઇજાઓ પહોંચી છે. આ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થનારા થરાદના ડેડુઆ ગામના મીરાબેન માળી અને સોનુકુમાર માળીની હાલત ગંભીર હોવા વધુ સારવાર માટે પાલનપુર ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતને પગલે બનાસ નદીના પુલ પર ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો. અકસ્માતને પગલે ડીસા પોલીસે ઘટના સ્થળ પર પહોંચી ટ્રાફિક દૂર કર્યો હતો. સમય થયો છે ફરી વિરામનો, વિરામ બાદ જોઈશું. થરાદના કાસવી ગામના રાવ પરિવારે દીકરીના લગ્નમાં 5 ગાયનું કર્યું કન્યાદાન. સાસરિયા પક્ષે ગૌદાનને આવકારી કાસવી ગૌશાળામાં 1,25,000 કર્યું દાન. જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વિરામ બાદ સ્વાગત છે વધુ સમાચારોમાં. થરાદના કાસવી ગામના રાવ પરિવારે પોતાની દીકરીના લગ્નમાં કન્યાદાનમાં 5 ગાયોનું દાન કર્યું હતું, જેની પરંપરા સાચવી રાખીને પ્રેરણા આપી હતી. ભારતમાં પ્રાચીન કાળથી ગાયનું દાન ખૂબ જ રહ્યું છે. શાસ્ત્રોમાં પણ ગાયદાનને મહાદાનનો દરજ્જો આપવામાં આવ્યો છે. પ્રાચીન કાળથી રાજાઓ અને અન્ય લોકો દ્વારા બ્રાહ્મણને ગાયનું દાન આપવામાં આવતું હતું. પુરાણોમાં પણ એવું માનવામાં આવે છે કે પુણ્યની પ્રાપ્તિ માટે જીવનમાં ઓછામાં ઓછું એકવાર ગાયનું દાન કરવું એ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારતીય સંસ્કૃતિમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવે છે, કારણ કે આપણી માતાની જેમ પૌષ્ટિક દૂધ દ્વારા આપણને પોષણ આપે છે. ત્યારે થરાદના કાસવી ગામના રાવ પરિવારના એક પિતાએ પોતાની દીકરીના લગ્નમાં 5 ગાયનું દાન કરી એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે જણાવ્યું હતું કે ગાયની સેવા કરવી એ ખૂબ જ જરૂર છે. લોકો ગાય વિશે જાણે અને ગાયનું મહત્વ સમજે તે ખૂબ જ જરૂરી છે. ગાય આપણને કોરોનામાં પણ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે. ગાયનું દૂધ અને ગાયનું ગૌમૂત્ર પણ જીવનમાં અને શરીરના અનેક રોગો માટે ઉપયોગી થાય છે, જેમાં થરાદ તાલુકાના કાશવી ગામના હડમતસિંહ રાવની દીકરીના લગ્ન યોજાયા હતા. જે લગ્નમાં પિતાએ દીકરીની અનોખી વિદાય આપવાનું નક્કી કર્યું હતું, તેમજ જૂની પરંપરા મુજબ દીકરીના વિદાયની સાથે કન્યાદાનમાં 5 ગાયનું કન્યાદાન કરવામાં આવ્યું હતું, જેમાં આવા વિચારને લઈને સમગ્ર કાશવી રાવ પરિવાર દ્વારા 7 સહકાર આપવામાં આવ્યો હતો, જેમાં દીકરીને વિદાય આપે
તેની પહેલાં પિતા હળમતસિંહ રાવે 5 ગાયો કન્યાદાન આપી હતી અને પહેલાં ગાયોને વિદાય આપી હતી અને ત્યારબાદ દીકરીને વિદાય આપી હતી, જેમાં જૂની પરંપરા વર્ષોથી ચાલી આવતી હતી. પરંપરાને ફરી એકવાર ઉજાગર કાશવી ગામના રાવ પરિવાર દ્વારા કરવામાં આવી હતી, જેમાં દીકરીને 2 ગીર ગાયો અને 3 કાંકરેજી ગાયો દીકરીને આપવામાં આવી હતી, જેમાં કહેવત છે કે દીકરીને ગાય દોરે ત્યાં જાય. તેવી જ રીતે કાશવીમાં પણ એક પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી. આ પ્રસંગે ડીડી રાજપૂત, ગુલાબસિંહ રાજપૂત સહિત થરાદના તાલુકાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વિચાર આવ્યો 6 મહિના પહેલા, જ્યારે બી અમારે લગ્નની વાત થઈ ત્યારે વિચાર આવ્યો કે આપણે કંઈ નવું જ કરવું છે. નવામાં એટલે કે ગૌ માતાનો છે, ગૌ માતા આપણે દીકરી સાથે એમનું દાન આપીએ એટલે મને ભાવ જાગ્યો અને એ ભગવાનને બાલ ગોપાલ પૂરી કરી. કેટલી ગાયોનું? 5. કાશ્મીર મુકામે હનુમતસિંહજી રાવ દ્વારા પોતાની દીકરીના લગ્ન પ્રસંગે જે જૂની પરંપરા પ્રમાણે દીકરીની વિદાય પહેલાં ગૌનું દાન દીકરીઓને ત્યાં કર્યું છે, ત્યારે જો આવી જ પરંપરા જો ફરતી દરેક જગ્યાએ ચાલુ થાય તો કમસે કમ ગૌશાળાઓ આપણે ખોલવી નહીં પડે. અને જે દીકરીને ત્યાં આપણે ગૌનું દાન કર્યું છે, હંમેશા પોતાના પિયરની એક યાદ તરીકે હંમેશા જતન કરશે અને ગૌ માતાનું પણ જતન થશે. એટલે હું બંને પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, હનુમતસિંહજી રાવ અને એમના વેવાય પક્ષમાં શ્રવણસિંહજીને, બંનેને જે અનોખી પરંપરાઓ જે જૂની આપણા જે પુરાણોમાંથી આજે ફરી કાશ્મીર મુકામે શરૂ થઈ છે, બંને પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આપણે સનાતન ધર્મને વૈદિક ધર્મમાં એક બહુ જૂની પ્રથા હતી જે આપણા ઋષિ મુનિઓએ સંશોધન કર્યા પછી શરૂ કરી હતી કે કોઈ પણ દીકરીની વિદાય કરતા હતા એની પહેલાં ગાયનું ગૌદાન આપતા. ગૌદાનનું મહત્ત્વ આપણા શાસ્ત્રમાં બહુ લખેલું છે. વચ્ચે એક એવો સમય આવ્યો જ્યારે આપણી સંસ્કૃતિ આપણાથી દૂર થઈને આપણે ધીમે ધીમે એ બધાની વસ્તુઓને ભૂલતા ગયા, એની કિંમત આપણી ઓછી થઈ ગઈ. આજે અમારા વેવાય શ્રી હળમતસિંહજી, પનેરસિંહજી, એમના પૂરા પરિવારે, શેતાનસિંહજી, જે એમના પરિવારે એવી ઈચ્છા વ્યક્ત કરી કે અમારી ઈચ્છા છે કે અમે દીકરી પહેલાં અમે ગાયનું દાન આપવા માગીએ છીએ, તો અમને બહુ ખુશી થઈ અને અમે બધા ગૌ સેવા માટે બહુ લાંબા સમયથી કામ કરીએ છીએ, તો આજે એક આ નવી ગૌ માતાની સેવાનો પ્રકાર શરૂ થયો છે. ગૌનું મહત્ત્વ સ્થાપન કરવાનો એક નવું કાર્ય શરૂ થયું છે, અમને બહુ ખુશી છે અને હું એમના આ નિર્ણયને આવકારો છે અને મને બહુ આનંદ વ્યક્ત થાય છે કે આપણા જૂના સંસ્કારોને આપણે પાછા પુનઃ ઉપસ્થિત કરીએ છીએ. જેમ રામ મંદિર બન્યું છે આમ આપણા સંસ્કારો પણ બધે પાછા સંસ્કાર બની રહ્યા છે, જાગૃત થઈ રહ્યા છે. હું એમને બહુ અભિનંદન કરું છું આવા સારા કાર્ય માટે. ગૌ માતા કી જય. ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર. પાલનપુરમાં આબુ હાઈવે પર આવેલ સદીમા મિલ્ક પ્રોડક્ટ પર પુરવઠા વિભાગના દરોડા, 2000 લીટર શંકાસ્પદ દૂધનો જથ્થો જપ્ત. ડીસા પાલિકામાં કમિટીઓના ચેરમેનોએ ચાર્જ સંભાળ્યો, ભાજપના મોટાભાગના સભ્યો ગેરહાજર રહેતા તરેહ તરેહની ચર્ચા. નાસ્તરીના બ્રિજ પર એસટી બસ અને છકડા વચ્ચે જોરદાર અકસ્માત, છકડામાં ભરેલા ખિલાસરીના સળિયા બસમાં ઘૂસ્યા. થરાદના કાશવી ગામના રાવ પરિવારે દીકરીના લગ્નમાં 5 ગાયનું કર્યું કન્યાદાન. સાસરિયા પક્ષે ગૌદાનને આવકારી કાશવી ગૌશાળામાં 1.25 લાખનું કર્યું દાન. તો આ તાજા સમાચારો નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.